નમસ્કાર યુથ વિદ્યાકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ વિષય ગણિત અને આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર તેર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ અને આ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં આપણે સૌ પ્રથમ તો થિયરી સમજીએ કે છે શું આ કયું પ્રાણી નવું આવી ગયું તો પહેલાં મારે તમને સમજાવવું છે ગુણોત્તર કે ભાઈ ગુણોત્તર કોને કહેવાય તો કે ગુણોત્તર છે ને ગુણોત્તર આપણે બધા જોયેલું પણ છે કે જ્યારે કોઈ બે રાશિની સરખામણી કરવાની હોય હવે આ નવું એવું રાશિ શું છે તો કોઈ પણ કોઈ પણ એકમો છે કે જે કોઈ વાત છે કે જેને આપણે સરખામણી કરવાની છે ત્યારે આપણે શું કહીએ છીએ તો કે એ એને ગુણોત્તર લઈએ છીએ અથવા તો આપણે એમ કે કોઈ કેટલા ગણી છે કોઈ કેટલામાં ભાગનું છે જ્યારે આવી વાતો કરવાનું હોય કોઈ સંખ્યા કેટલામાં ગણી છે કેટલા ભાગની છે આ બધી વસ્તુ ગણવાની હોય ત્યારે ગુણોત્તર આવે ગુણોત્તર આવેલા સમજી લઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે જ્યારે કોઈ સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી સરખામ કરવા માટે શું વપરાય છે ગુણોત્તર વપરાય છે અને એ સરખામણી કરવા માટે શું વપરાય છે તો કે ગુણોત્તર ય છે અથવા તો સરખામણી ને ગુણોત્તર કહેવાય એમ પણ લખી શકાય લ્યો કે ભાઈ હું તમને એમ કહું કે ભાઈ આ મારા કરતા તો ડબલ પૈસા કમાય છે ડબલ કેમ ખબર પડી તો કે મારી ઇન્કમ અને એની ઇન્કમ નું ગુણોત્તર કરવું એટલે ગુણોત્તર ઉપરથી ખબર પડે કે બે ગણા કમાય છે બરાબર તું તો મારા કરતા અડધી હાઈટ નો છો ને હું તારા કરતા ત્રણ ગણું ખાઈ શકું હે આ બધું ગુણોત્તર છે લે તો હું હું તારા ડબલ ડબલ સ્પીડે ચોપડો પ્રશ્ન લખી નાખું સમજાય છે રાકે ના તો આ જ જે વસ્તુ છે એ જ છે ગુણોત્તર હવે ગુણોત્તરના અમુક નિયમો છે ગુણોત્તર છે એના અમુક ગુણધર્મો છે કે ભાઈ ગુણોત્તર હોવા માટેની શરતો છે ગુણોત્તર કેવા હોવા જોઈએ પેલા તો ગુણોત્તરને દર્શાવાય કેમ એ સમજાવી દો એટલે તમને વધારે આઈડિયા આવશે ગુણોત્તરને બે રીતે દર્શાવાય કઈ બે રીતે અંશછેદ સ્વરૂપ અથવા તો અંશ જેમ છેદ સ્વરૂપ એટલે જે છેદ છે એને આપણે જેમ સ્વરૂપે દર્શાવી શકાય

એકમો સમાન હોવા જોઈએ બીજું અંશ અને છેદમાંથી કોઈ પણ એક કોઈ પણ કઈ પણ ઝીરો ન હોવો જોઈએ એટલે તો અંશ અને છેદમાંથી કોઈ પણ શૂન્ય ન હોવું જોઈએ બરાબર ત્યારે જ એને ગુણોત્તર લઈ શકાતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ત્યારે એના એકમો સરખા હોવા જોઈએ હોવું જોઈએ ક્લિયર થાય ત્રીજું ગુણોત્તર હંમેશા સંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવાય દર્શાવેક્ષિપ્ત રૂપ એટલે છેદ ઉડતા હોય તો ઉડાડવાના શક્ય હોય એટલે છેદ ઉડાડી નાખવાના બરાબર ત્યારબાદ ગુણોત્તર ને એકમ નો હોય કેમ તો કે એકમ પણ ઉડી જાય અંશ છેદ છે તો એકમ એકમ કેન્સલ થઈ જાય એટલે એકમ ન હોય ગુણોત્તરને એકમ હોતો નથી ત્યારે ગુણોત્તર આપણને લઈ લઈએ તો ખબર પડે કે ભાઈ આ કેટલા ગણું છે કેટલામાં ભાગનું છે તો ખાલી આંકડો જ મળે કે ભાઈ બે ગણું છે બે અથવા અડધા ભાગનું છે ત્રણ ગણું છે અથવા તો ત્રીજા ભાગનું છે આઈડિયા ક્લિયર થાય હા કે ના જ્યારે આપણને અંશ અને છેદ કીધું નથી ક્યાં અંશમાં મૂકવાનું કોને છેદમાં મૂકવાનું તો જે માપ પહેલા આવે એને અંશમાં મૂકવાનું જે માપ પછી આવે એને છેદમાં મૂકવાનું પહેલા આવે એને અંશમાં અને પછી આવે એને છેદમાં માનો કે કોઈ વાક્ય લેખું છે કે ભાઈ સતીશ ની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને સતીષના પિતાની ઉંમર પચાસ વર્ષ છે કંઈ પણ હોય પાંત્રી પચાસ નો ગેપ ન હોય બરાબર પણ એ સમજી શકાય તમને સાઠ વર્ષ સિત્તેર વર્ષ ચાલો સિત્તેર વર્ષ રાખો રેડી આઈડિયા ક્લિયર થાય શું કહેવા માંગુ છું એ સમજાય બરાબર તો જ્યારે પહેલા જે આવે છે અંશમાં અને પછી જે આવે છે છેદમાં ઓકે આગળ વધીએ તો હવે અત્યારે આપણે અત્યાર સુધી જે ભણતા હતા એ હતું પ્રમાણ આ સોરી ગુણોત્તર સમપ્રમાણ પછી રાખશું શીખવામાં ટાઈટલ ભલે જે હોય એ ચાલો હવે પ્રમાણ શીખીએ સમપ્રમાણ એ પછી રાખશું પ્રમાણ શીખીએ કે ભાઈ વોટ ઇઝ પ્રમાણ જ્યારે બે ગુણોત્તરો સમાન છે બરાબર પ્રમાણ એટલે શું તો કે જ્યારે બે ગુણોત્તરો સમાન કહેવાય સમગુણોત્તર આવું આપણે અગાઉ ભણી ગયા પણ છીએ તો જ્યારે બે ગુણોત્તરો સમાન હોય ત્યારે તેમાં રહેલ સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય જ્યારે બે ગુણોત્તરો સમાન હોય તો ચારેય સંખ્યાઓ છે એ પ્રમાણમાં છે પ્રમાણમાં એમ કહેવાય ઓકે ચાલો તો જેમ કે હું તમને કહું તમને માનો કે ઉદાહરણ દઉં ચાર ના છેદમાં ત્રણ બરાબર સોળના છેદમાં બાર હા તો આ પ્રમાણમાં છે એમ કહેવાય જો આને દર્શાવવું હોય તો કેમ દર્શાવાય ચાર જેમ ત્રણ તો દર્શાવાય અને આય આપણને ખબર છે કે ભાઈ સોળ જેમ બાર દર્શાવાય પણ જ્યારે આને પ્રમાણમાં દર્શાવવું હોય ત્યારે આ રીતે દર્શાવવાનું જ્યારે બે ગુણોત્તરને પ્રમાણમાં હોય ત્યારે આ રીતે દર્શાવ્યું ફોર જેમ ત્રણ અને સોળ જેમ બાર એ બે પ્રમાણમાં બે સરખા છે બે સરખા છે એનો મતલબ કે પ્રમાણમાં છે અને બેય પ્રમાણમાં છે એવું દર્શાવું હોય તો બેય વચ્ચે મૂકી દેવાના ચાર ટપકા ઓકે હવે આનો એક ગુણધર્મ છે જોજો જ્યારે ચાર સંખ્યા પ્રમાણમાં હોય આવી રીતે દર્શાવ્યું ત્યારે આ બેયનો ગુણાકાર અને આ બે નો ગુણાકાર બે સરખા થાય જુઓ પેલી સંખ્યા ને ચોથી સંખ્યાનો ગુણાકાર બાર ચોક અડતાલીસ બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર સોળ તેરી અડતાલીસ એ સરખું જ થાય હે એટલે જો હું અહીંયા આમ લખું છું જો આ ને જ હું પ્રમાણની સ્વરૂપ હવે જો જનરલ સ્વરૂપમાં લખું છું કઈ રીતે એ જેમ બી ત્રીજાનો ગુણાકાર પેલા અને ચોથા નો ગુણાકાર બીજા અને ત્રીજા નો ગુણા ગુણાકાર બે સરખા થાય ત્યારે એ પ્રમાણમાં છે એમ કેવાય તો આ એક નિયમ તમને ખબર હોવો જોઈએ કે જ્યારે ચારેય સંખ્યા પ્રમાણમાં હોય તો પહેલું અને ચોથી સંખ્યા બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર સમાન થાય દીકરાઓ કેવો થાય સમાન થાય ચલો હવે આપણે આગળ વધીએ તો હવે આપણે સમજવાનું છે સમ પ્રમાણ સમ પ્રમાણ એટલે સરખું પ્રમાણ સાહેબ એમ નહીં સમ પ્રમાણ એટલે સરખું પ્રમાણ એનો મતલબ કે જ્યારે કોઈ એક રાશિ વધે છે તો બીજી રાશિ વધે રાશિ એટલે માપ જ્યારે કોઈ એક માપ વધે છે તો સાથે સાથે બીજું માપ વધે જેમ કે હું તમને એમ કહું કે આપણે ઘરે મહેમાન છે એને જમવાનું આયોજન કર્યું બધાને ફોન કરીને કીધું કે ભાઈ આવવાનું છે આવવાનું છે આવવાનું છે હવે આપણે દસ વ્યક્તિઓને જમવાનું કીધું છે હવે પાછળથી ફોન આવ્યો કે ભાઈ મારી ઘેરે બીજા બે રોકાવા આવ્યા છે હવે એને મારે ઘેરે જ મૂકીને આવવાય એમ નથી હું તમારા ઘેરે લેતા આવું છું કાંઈ વાંધો નહીં ઘરનું ઘર છે રહ્યો બે જણા વૈધા માણસોની સંખ્યા વૈધી તો જમવાનું પ્રમાણ વધારવું પડે રસોઈન બનાવવાનું પ્રમાણ વધારવું પડે કે ના ઘણી વખત લગ્નમાં એવું થાય કે કન્યાના પિતાશ્રીએ જે એસ્ટિમેટ ધાર્યું એના કરતા વધારે માણસો નીકળે તો માણસો વધી જાય તો જમવાનું વધારવું પડે તો એક રાશિ વધી તો બીજી રાશિ આપો વધવી વધે એને કહેવાય સંપ્રમણ જેમ કે હું તમને એમ કહું કે તમે અહીંથી પાંચ હજાર રૂપિયા લઈને ફરવા નીકળા તમે પ્લાન કર્યો પાંચ દિવસ ફરવાનો તો તમે પાંચ હજારમાં પાંચ દિવસ ફરો જો કે એટલે થાય નહીં પણ આ તો માનો તમે પ્રવાસમાં જાવ છો એટલે કાંઈ ન થાય પણ માનો કે દસ દિવસ ફરવાનું થઈ ગયું તો તમારે પૈસાની જરૂરિયાત પણ એની પ્રમાણમાં વધે વાત સમજાય છે હું તમને એમ કહું ભાઈ કઉસ રૂપિયાની પાંચ પેન આવે છે તો કેટલી પેન આવે પાંચ સો એ દસ તો પચાસ ની પાંચ થઈ પચાસ ના સો થયા મતલબ પચાસ ના સો વંચ ની દસ વધી એટલે એક માપની સાથે બીજું માપ વધે તો એને કહેવાય સમપ્રમાણ जय एक मापनी साथे बीजु माप वधे अथवा एक मापनी साथे बीजु माप घटे तो તે બંને માપોને તે બંને માપ એકબીજાના સમપ્રમાણમાં છે તેમ કહેવાય ચાલો ક્લિયર આટલું આટલું ક્લિયર થયું સમપ્રમાણમાં છે ઓકે એને દર્શાવવું હોય માનો કે કોઈ એક માપ છે એક્સ એ સમ પ્રમાણમાં છે વાય તો એને આમ દર્શાવાય એક્સ ચલે છે વાય એક્સ સમ પ્રમાણમાં વાય એટલે જેમ એક્સ વધે છે એમ વાય વધે છે જેમ એક્સ ઘટે છે એમ વાય ઘટે છે ઓકે એને કહેવાય સમ પ્રમાણ હવે માનો કે લઉં છું હવે એનાથી ઉલટું વ્યસ્ત પ્રમાણ મેં એની વ્યાખ્યા કઈ દીધી મેં કીધું એનાથી ઉલટું હું બોલો કોઈ એક વધે કોઈ એક માપ વધે અને બીજું માપ ઘટે અથવા કોઈ એક માપ અને બીજું માપ વધે તો બંને માપ એક બીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તેમ કહેવાય ઉદાહરણ આપો કોઈ એક કામ છે માનું દિવસમાં પૂરું કરે છે દિવસમાં પૂરું કરે છે તો વીસ માણસો ભેગા થઈને અંદાજો લગાવો તો અહીંયા સમજાવું દસ માણસો છ દિવસ તો વીસ માણસો થાય તો એ કામ ત્રણ દિવસમાં થઈ જાય ને કારણ કે માણસો વધે તો ઝડપી કામ થાયું થયા એક રાશિ વૈધી તો બીજી રાશિ ગઈટી માણસો વધી ગયા તો કામ ઝડપી થયું વાત સમજાય હા કે ના તો આ જે જે તમે ઉદાહરણ જોયું એનો મતલબ એવો થાય છે કે આ એકબીજાને કેવા છે વ્યસ્ત પ્રમાણમાં કેવા છે વ્યસ્ત પ્રમાણમાં કોઈ એક માપ વધે અને બીજું માપ ઘટે તો આને દર્શાવવા માટે કઈ રીતે દર્શાવી શકાય તો એને આમ દર્શાવાય એક ચલે છે વન અપોન વાય વ્યસ્ત થઈ ગયું વ્યસ્ત બરાબર તમને નહીં દેખાય ઉપર લખી દઉં વ્યસ્ત પ્રમાણ બહુ સિમ્પલ છે ખાલી સમપ્રમાણ એટલે એક વધે બીજું વધે એક ઘટે બીજું ઘટે વ્યસ્ત પ્રમાણ એક વધે બીજું ઘટે એક ઘટે બીજું વધે આને કહેવાય વ્યસ્ત પ્રમાણ જો પુષ્પા વ્યસ્ત પ્રમાણ હે એક વધુ બીજું ઘાટું સમજાણું અને ભંગડા બલ્લે બલ્લે એક વધુ બીજું વધ્યું એક ઘાઇટું બીજું ઘાટું યાદ રહી ગયું પુષ્પા વ્યસ્ત પ્રમાણ એક વધે બીજું ઘટે સમપ્રમાણમાં ભંગડા કરવાના વ્યસ્ત પ્રમાણમાં તેરી સર સમજાઈ ગયો તો આ રીતે આપણે પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ સમજી શકીએ ચાલો તો પ્રમાણ વ્યસ્ત પ્રમાણ ક્લિયર થઈ જાય હવે આને લગતા દાખલાઓ આપણે આગળના સેશનમાં જોવાના છીએ આ સાથે આપણે આ લેક્ચર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ થિયરી અહીંયા પૂર્ણ કરીએ છીએ વધુ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાવ નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે નંબર આપ્યો છે કોન્ટેક કરો કઈ રીતે આપણે લાઈવ સેશનમાં જોડાઈ શકીએ થેન્ક યુ જય જય ભારત ભારતમાં કી જય જય ગણિત